વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. કપરાડા તાલુકામાં અંદાજે 3 ઇંચ વરસાદ, કપરાડામાંથી પસાર થતી નદીઓ તોફાની બની ગઈ છે. ખડકવાડ નજીક આવેલા કોલક નદીના કોઝવે પર નદીનું પાણી ફરી વળ્યું. કોઝવે પર પાણી ફરી વળતા લવકર, વરવટ, સિલકા, થપાલ, દેહી, દેવી જેવા ગામો સંપર્ક વિહોણા થયા છે. અરનાલ ને પાટી ગામ વચ્ચેના કોઝવે પર પાણી ફરી વળ્યા. નદીમાં ઘોડાપુર આવતા કોઝવે પરથી પસાર થતા હજારો કામદારો અટવાઈ ગયા હતા. જિલ્લાના વાપી, વલસાડ, પારડી અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદી માહોલ છે. આ બંને દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે કે વરસાદને કારણે નદીઓ છે બંને કાંઠે વહી રહી છે. નદીઓ જે ઘણા સમયથી સુકાયેલી હતી તે નદીઓને જીવનદાન મળ્યું છે. ખેડૂતો ખુશખુશાલ છે આ વરસાદને કારણે, પરંતુ નદીઓની આસપાસના જે વિસ્તારના લોકો છે તે લોકોને સૂચનાઓ આપવામાં આવી છે, અને સાથે સ્થાનિક લોકો કે જે નદીઓમાં પૂર આવ્યું છે તેને જોવા માટે જઈ રહ્યા છે તે લોકોને પણ ચેતવણી આપી દીધી છે. ત્યારે આ દ્રશ્યો લવકર અને ચાર ગામો છે તેના છે. ભારે વરસાદની આગાહીથી એનડીઆરએફ એલર્ટ પર છે. વલસાડમાં નીચાણવાળા વિસ્તારના લોકોને એલર્ટ કરાયા છે. વલસાડમાં એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પૂરની સ્થિતિને પહોંચી વળવા એનડીઆરએફની મોક ડ્રીલ, પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા અંગે આ મોક ડ્રીલ યોજવામાં આવી. એનડીઆરએફ દ્વારા વલસાડની ઓરંગ નદી પર બોટ મારફતે લોકોને કેવી રીતે બચાવવા તે અંગે મોક ડ્રીલ કરવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં ગત રોજથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને વલસાડ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે. 3 દિવસ સુધી અતિ ભારે વરસાદ વરસી શકે છે તેને લઈને વહીવટીતંત્ર દ્વારા પણ એલર્ટ થઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવી ગયું છે. જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે નદીઓમાં છે તે ઘોડાપૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. આપ જોઈ શકો છો કે વલસાડ જિલ્લાની જે ઓરંગા નદી છે તેનું સ્તર હવે ધીરે ધીરે વધી રહ્યું છે. જે રીતે ઉપરવાસમાં વરસાદ વરસી રહ્યો છે તેને લઈને જે વહીવટીતંત્ર છે સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. વહીવટીતંત્ર દ્વારા જે નદી કિનારાના વિસ્તારો છે ત્યાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે. સાથે સાથે એક એનડીઆરએફની ટીમ પણ અહીં સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. એનડીઆરએફની ટીમ દ્વારા પણ અહીંના સ્થાનિક લોકોને જાગૃત કરવામાં આવી હતી. તો એનડીઆરએફની ટીમ દ્વારા છે અહીં થોડા સમય પહેલાં જ એક મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જે રીતે વરસાદની પરિસ્થિતિ છે વહીવટીતંત્ર દ્વારા તમામે તમામ પગલાઓ લેવામાં આવી ગયા છે. જે નીચાણવાળા વિસ્તારો છે ભાગરાવાળા, લીલાપુર જેવા વિસ્તારોમાં પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને ત્યાંના લોકોને સાવચેત કરી દેવામાં આવ્યા છે. જો પૂરની પરિસ્થિતિ સર્જાય તો તેઓને પોતાના ઘર ખાલી કરી શેલ્ટર હોમમાં પણ જવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી ગઈ છે. અને જે રીતે વરસાદને આગાહી આપવામાં આવી છે તેને લઈને સંપૂર્ણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ.